નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3, એનું નામ છે સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક, બરોબર છે, એના માટેનું લેક્ચર 10મો છે. આ 10મા લેક્ચરની અંદર બરોબર પ્લાસ્ટિક અને પર્યાવરણ બરોબર એના વિશે આપણે સમજવું છે. જો તમને ખ્યાલ હોય તો અગાઉના લેક્ચરની અંદર આપણે વધુ જાણવા જેવું એની અંદર આપણે ભણી ગયા હતા કે સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, પછી ઓવન એની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, બરોબર, પછી ફાયરમેનના જે યુનિફોર્મ છે અગ્નિરોધક, બરોબર, ફાયર પ્રૂફ પ્લાસ્ટિક કે જેની અંદર જે આગ લાવવાવાળા જે માણસો હોય છે એના જે કપડાં હોય છે, બરોબર, એ અગ્નિરોધક બનાવવામાં આવે છે ને એના માટે ઉપર મેલેમાઇન પ્લાસ્ટિકનું પડ ચઢાવવામાં આવે છે, તો એના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. અને આજે આપણે હવે પ્લાસ્ટિક અને પર્યાવરણ એના વિશે સમજવું છે. તો મિત્રો, પહેલાં તો પ્લાસ્ટિક એક એવી ચીજ વસ્તુ છે, એક એવી વસ્તુ છે કે જેનું સરળતાથી વિઘટન થતું નથી, બરોબર છે. પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે, એના કેટલાક ફાયદા છે, જ્યારે કેટલાક ગેરફાયદા પણ છે. દાખલા તરીકે પ્લાસ્ટિકની વાત કરીએ તો પ્લાસ્ટિક એ પર્યાવરણના પ્રદૂષણનું મુખ્ય કારણ છે, બરોબર છે. કેમ? કારણ કે એનું વિઘટન સરળતાથી થતું નથી. વિઘટન કરવા માટેના જે વિઘટકો છે, બેક્ટેરિયા જે છે, બરોબર, એ વિઘટકો છે. તો એ બેક્ટેરિયા જેવા જે વિઘટકો, એ વિઘટકો પણ આ પ્લાસ્ટિકનું વિઘટન કરી શકતા નથી. સાથે તમને ખ્યાલ હશે કે જમીન પર પ્લાસ્ટિક પડે છે તો એ વખતે તમને ખ્યાલ છે કે ભાઈ કેટલાય અણબોલ્યા જે પશુઓ છે, બરોબર, એ પશુઓ કે જે ખોરાકની શોધ માટે શું કરતા હોય છે, તો એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા હોય છે. તો એ અણબોલ્યા પશુઓ કે જે પણ શું કરે છે, તો ઘણીવાર ઘાસ ખાય છે, જમીન પરનું જે ઘાસ ખાય છે, તો એ ઘાસની સાથે સાથે ઘણીવાર પ્લાસ્ટિકની થેલીઓ પણ શું કરે છે, ખાઈ જાય છે. અને એ પ્લાસ્ટિક એ એમના આંતરડાની અંદર જમાવટ થાય છે, અને આંતરડાની અંદર જમાવટ થાય છે, બરોબર, એ વખતે એમના શરીરની અંદર પ્લાસ્ટિક અથવા તો જે પણ કંઈ પ્લાસ્ટિકની થેલી એમના શરીરની અંદર ગઈ છે એનું વિઘટન સરળતાથી થતું નથી, અને પરિણામે જે તે જે પ્રાણી છે, બરોબર, એ શું થાય છે, મૃત્યુ પામે છે. એના સાથે સાથે પ્લાસ્ટિક એ જમીનની ફળદ્રુપતાને પણ શું કરે છે, ઘટાડે છે, બરોબર. વિઘટન કરવા માટેના જે વિઘટકો છે, એ વિઘટકો પણ પ્લાસ્ટિકનું વિઘટન કરી શકતા નથી, એટલે વિઘટકો પણ શું થાય છે, મૃત્યુ પામે છે, બરોબર. અને એના સિવાય ઘણા બધા કારણો છે. તો જોઈએ આપણે કે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજવસ્તુ આપવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે જ્યારે તમે શાકભાજી ખરીદવા જાઓ છો તો એ વખતે જે શાકભાજીવાળો જે માણસ હોય છે, બરોબર, વેચનાર જે માણસ હોય છે, તમને શું કરે છે, તો થેલીની અંદર, પ્લાસ્ટિકની થેલીની અંદર શાકભાજી આપે છે. તો એ પ્લાસ્ટિકની થેલી અથવા તો એ પોલિથીન બેગ, બરોબર, એ શું છે, તો એ પ્રદૂષણનું કારણ છે, બરોબર. તો ઘરમાં એ પ્લાસ્ટિકની જે થેલી અથવા તો પ્લાસ્ટિકની વસ્તુઓ કે જે એકઠી થવાથી પોલ્યુશનનું કારણ બને છે, એટલે પ્રદૂષણનું કારણ બને છે. એવી પ્લાસ્ટિકની થેલી, બરોબર, એવી પ્લાસ્ટિકની પોલિથીન બેગ કે જે આપણા ઘરની અંદર જમાવટ થાય છે, બરોબર, ઘરની અંદર એકત્રિત થાય છે, પરિણામે એ શું થાય છે, તો પોલ્યુશનનું કારણ બને છે. એટલા માટે એવી પોલિથીનની બેગ અથવા તો પ્લાસ્ટિકની થેલીઓની અંદર કોઈ વસ્તુઓ લાવવી જોઈએ નહીં, અથવા તો જ્યારે તમે બજારની અંદર ખરીદી કરવા જાઓ તો ઘરેથી તમારે કાપડની થેલી લઈને જવી જોઈએ. કેમ? કારણ કે પ્લાસ્ટિક એ પોલ્યુશનનું કારણ છે, પ્રદૂષણનું કારણ છે, બરોબર છે. સાથે પ્લાસ્ટિક એનો નિકાલ કરવો એ પણ એક ખૂબ વિકટ સમસ્યા છે, બરોબર. પ્લાસ્ટિકનો નિકાલ ક્યાં કરવો એ પ્રશ્ન છે. જે જગ્યાએ તમે નિકાલ કરશો એ જગ્યાએ પ્રદૂષણ થવાનું છે, અને એ પ્રદૂષણ થશે એટલે વાતાવરણની અંદર ઘણા બધા રોગોનો ફેલાવો થશે, બરોબર છે. એટલે પ્લાસ્ટિકનો નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. અને આ પ્લાસ્ટિકના વિઘટનને આધારે એના બે પ્રકાર છે, એક જૈવ વિઘટનીય પદાર્થો અને બીજું જૈવ અવિઘટનીય પદાર્થો. હવે પહેલું જૈવ વિઘટનીય પદાર્થો એટલે શું? તો એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ વડે, કુદરતી પ્રક્રિયાઓ વડે એટલે શું? તો બેક્ટેરિયાની ક્રિયા વડે, બરોબર છે, બેક્ટેરિયાની ક્રિયા વડે જે પદાર્થો કુદરતી પ્રક્રિયાઓ વડે એટલે કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામે તેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે, બરોબર છે. આ જૈવ અવિઘટનીય પદાર્થની વ્યાખ્યા કે જે પદાર્થો કુદરતી પ્રક્રિયાઓ એટલે કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય પદાર્થો કહેવાય છે. જ્યારે બીજી બાજુ જૈવ અવિઘટનીય પદાર્થો એટલે કે જે પદાર્થો સરળતાથી
કુદરતી પ્રક્રિયા વડે એટલે બેક્ટેરિયાની ક્રિયા વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. એટલે વિઘટનને આધારે એને કેટલા પ્રકાર છે? બે, એક જૈવ વિઘટનીય પદાર્થો અને બીજો જૈવ અવિઘટનીય પદાર્થો. બરોબર છે? તો એની અંદર પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે. એની વ્યાખ્યા શું છે? કે જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયા વડે એટલે બેક્ટેરિયાની ક્રિયા વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય છે. બરોબર છે? તો આના માટે હવે કોષ્ટક છે. બરોબર, એ કોષ્ટકની અંદર કેટલાક અહીંયા પદાર્થો આપેલા છે. એ પદાર્થોનું વિઘટન થવા માટેનો સમયગાળો કેટલો છે? એ પહેલું છે કચરાનો પ્રકાર. બરોબર, ઘરની અંદર જે ઉદ્ભવતો કચરો અને બહારના વાતાવરણની અંદર જે કચરો ઉદ્ભવે છે એ કચરો, તો એના અહીંયા પ્રકારો આપ્યા છે. બીજું કે એને વિઘટન થવા માટેનો સમય કેટલો છે એ આપ્યું છે. અને ત્રીજું છે પદાર્થનો પ્રકાર. બરોબર છે? તો જોઈએ પહેલું કે ફળો, શાકભાજીની છાલ, વધેલી રસોઈ કે જે આપણા ઘરની અંદર ઉત્પન્ન થાય છે, તો ફળો, શાકભાજીની છાલ, વધેલી રસોઈ, તો એને વિઘટન થવા માટેનો સમયગાળો કેટલો છે? એક થી બે અઠવાડિયા એટલે 7 થી 14 દિવસ જેટલો એનો સમયગાળો છે. પદાર્થનો પ્રકાર કેવો છે? જૈવ વિઘટનીય. કેમ? કારણ કે ફળ, શાકભાજીની છાલ, વધેલી રસોઈ એનું વિઘટન સરળતાથી થઈ જાય છે. એટલે પ્રકાર કેવો છે? જૈવ વિઘટનીય. વિઘટન થવા માટેનો સમય 1 થી 2 અઠવાડિયા. બરોબર છે? બીજો કચરાનો પ્રકાર છે કાગળ. તો કાગળનું વિઘટન થવા માટે લાગતો સમય 10 થી 30 દિવસ છે. એટલે સપોઝ 1 મહિનો છે. પદાર્થનો પ્રકાર એ પણ કેવો છે? જૈવ વિઘટન. એટલે આ કાગળનું વિઘટન પણ થઈ જાય છે. જ્યારે સુતરાઉ કાપડની વાત કરીએ તો સુતરાઉ કાપડનું વિઘટન થવા માટેનો સમય 2 થી 5 મહિના જેટલો એનો સમયગાળો છે. અને પદાર્થનો પ્રકાર કેવો છે? જૈવ વિઘટનીય છે. બરોબર છે? એટલે સુતરાઉ કાપડનું પણ શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. લાકડાની વાત કરીએ તો લાકડાને વિઘટન થવા માટેનો સમય કેટલો છે? 10 થી 15 વર્ષ. 10 થી 15 વર્ષ એટલે ઘણો સમયગાળો કહેવાય. લાકડાનું વિઘટન એ થાય છે પણ થવા માટે ઘણો સમય લાગે છે. તો એનો વિઘટન થવા માટેનો સમય કેટલો છે? 10 થી 15 વર્ષ. અને પદાર્થ એનો પ્રકાર કેવો છે? જૈવ વિઘટન. એટલે લાકડાનું વિઘટન થાય છે પણ ઘણો સમય લાગે છે. ઊનનું કપડું એનું વિઘટન થવા માટેનો સમય કેટલો છે? લગભગ 1 વર્ષ એટલે 365 દિવસ એની અંદર લાગે છે. પદાર્થનો પ્રકાર કેવો છે? જૈવ વિઘટનીય છે. બીજી વાત કરીએ તો ટીન, બરોબર, એલ્યુમિનિયમ અને ધાતુના કેન. બરોબર, આ એક પ્રકારની ધાતુ છે. ટીન છે, એલ્યુમિનિયમ અને એના સિવાય ધાતુના જે કેન, એના વિઘટન થવા માટેનો સમય 100 થી 500 વર્ષ જેટલો સમય લાગે છે. એટલે ઘણો બધો સમય કહેવાય, લોટ ઓફ, પુષ્કળ સમય કહેવાય. અને પદાર્થનો પ્રકાર કેવો છે? જૈવ અવિઘટનીય છે. એટલે એનો કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન થતું નથી. એટલે લોખંડ, ટીન, એલ્યુમિનિયમ, બરોબર, ધાતુનું કોઈ પાત્ર અથવા તો ધાતુનું કેન વિઘટન થવા માટે 100 થી 500 વર્ષ લાગે છે. ને જૈવ અવિઘટનીય એ એનો પદાર્થનો પ્રકાર છે. છેલ્લી વાત કરીએ પ્લાસ્ટિકની થેલીઓ. તો પ્લાસ્ટિકની થેલીઓ એનું વિઘટન થવા માટેનો સમય કેટલાક વર્ષો, ઘણા બધા વર્ષો નીકળી જાય છે. અને એનો પ્રકાર કેવો છે? જૈવ અવિઘટનીય છે. બરોબર છે? એટલે શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ કે પ્લાસ્ટિકના આ ઉપયોગો, ઘણા બધા ઉપયોગો છે. પ્લાસ્ટિક સસ્તું છે, બરોબર, હલકું છે, વાપરવામાં સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે. પણ એ જ પ્લાસ્ટિક એ ઘણું બધું પ્રદૂષણ પણ ફેલાવે છે. અને એટલા માટે કેવો પદાર્થ છે? જૈવ અવિઘટનીય પદાર્થ છે. એટલા માટે જ્યારે તમે પ્લાસ્ટિકની કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હો તો એને મધ્યમ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ, બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. કેમ? કારણ કે એ જૈવ અવિઘટનીય પદાર્થ છે અને સાથે સાથે પોલ્યુશનનું પણ કારણ છે. બરોબર છે? તો અહીંયા એક આ કોઠો છે, આ કોઠો તમે તૈયાર કરી દેજો. આગળ જ્યારે જશો ત્યારે પણ આ બહુ કામ લાગશે. બરોબર છે? અને અહીંયા જે થિયરી છે એની અંદર આપણે વાત કરી, જો થિયરી બાકી છે. બરોબર છે? પણ અત્યારે ખાલી બે પ્રકારો વિઘટનના આધારે, અને બે પ્રકારો છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. બરોબર છે? તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 29 ઉપર આપેલી છે, આ કોઠો પણ આપેલો છે અને આ થિયરી પણ તમને આપેલી છે. અંદરથી શાંતિથી એક વખત એને વાંચી લેજો, સમજી લેજો. ખ્યાલ ના આવે તો વિડીયો છે જ, અને પોઝ કરી, સ્ટોપ કરી, રિવેઝ કરીને પણ તમે સમજી શકો છો. બરોબર છે? અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.